નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દશેરા વિશે ગુજરાતી નિબંધ જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આના ડિસ્ક્રિપ્શનમાં આ વિડીયોના નવરાત્રી વિશે ગુજરાતી નિબંધ પણ છે, તો તમે એ નિબંધ ન જોયો હોય તો એ નિબંધનો વિડીયો જોઈ લેજો. આસો માસ એટલે તહેવારોનો મહિનો. નવરાત્રીના 9 દિવસ પૂરા થયા પછી આસો સુદ દસમને દિવસે દશેરાનો તહેવાર આવે છે. દશેરાના તહેવાર સાથે કેટલીક પૌરાણિક કથાઓ સંકળાયેલી છે. અંબા માતાએ મહિષાસુર રાક્ષસને મારી નાખવા માટે તેની સાથે 9 દિવસ સુધી યુદ્ધ કર્યું. દસમા દિવસે માતાજીએ મહિષાસુર રાક્ષસનો વધ કર્યો. મહિષાસુર રાક્ષસ મરાયો તેની ખુશીમાં દર વર્ષે આ તહેવાર ઉજવાય છે. આ દિવસે રામચંદ્ર ભગવાને લંકાના રાજા રાવણનો વધ કર્યો હતો અને લંકા પર વિજય મળ્યો હતો. તેની યાદમાં પણ દર વર્ષે આ તહેવાર ઉજવાય છે. આ તહેવાર અધર્મ પર ધર્મના વિજયનો તહેવાર છે. રાજાઓના સમયમાં આ તહેવારનું ઘણું મહત્વ હતું. આ દિવસે ક્ષત્રિયો શસ્ત્રોનું પૂજન કરતા અને મોટી સવારી કાઢી વિજય કૂચ કરતા. દશેરાના દિવસે શહેરોમાં રાવણનું મોટું પુતળું બનાવી તેને સળગાવવામાં આવે છે. કેટલાક સ્થળે આતશબાજી પણ થાય છે. દશેરાનો દિવસ શુભ દિવસ ગણાય છે, તેથી કેટલાક લોકો આ દિવસે નવી દુકાન, મકાન અને ઉદ્યોગનું ઉદ્ઘાટન કરે છે. આ દિવસે કેટલાક સ્થળે યજ્ઞ હવન કરવામાં આવે છે. આ દિવસે ફાફડા અને જલેબી ખાવાનો મહિમા છે. દશેરા આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો કેવો લાગ્યો એની મને કોમેન્ટ જરૂરથી કરજો.